ભગવાન કે છે કે અધમ કુળમાં સારા લોકો થશે. સાતમા સ્વપ્નમાં પુણ્યપાલ કહે છે કે મેં બી જોયા, એક ખેડૂત છે, ખેડૂત ઉખર ભૂમિમાં ખરાબ બી નાખી રહ્યો છે અને સારા બી ફેંકી રહ્યો છે, કઈ સમજાણું નહીં ભગવાન. ભગવાન કહે છે ખેતર એટલે કે સુપાત્ર, ખેડૂત એટલે મારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, બીજ એટલે કલ્પ્યા કલ્પ્ય, અમારા એવા શ્રાવક શ્રાવિકાઓ થશે કે ઘરે આવેલા સાધુઓને ખપે એવી વસ્તુ નહીં ઓરાવે, ન ખપે એવી વસ્તુ ઓરાવી દેશે. જય હિન્દ માંથી, ગણેશ માંથી કે ભોગી મૂળચંદ માંથી લાવેલો હશે ને કે ખપે એવું છે, ખપે એવું છે. એટલે તને ખપે એવું નથી, એવું અમને હું કેમ ખપાવેશ. સાંતાક્રુઝમાં એક શ્રાવિકા બેન ને અભિગ્રહ હતો, જે મહાત્માના પાત્રમાં ઓરાવી શકાય એ જ મારા પેટમાં નાખી શકાય. ઓટોમેટિક બધી વસ્તુ બંધ થઈ જાય, દાબેલી ખવાય, મેગી નુડલ્સ પછી વપરાય, સામે ચડીને તમારા દીકરા દીકરોને બગાડવાના ધંધા કર્યા છે. મમ્મી ભૂખ લાગીશ, ઓનલી 2 મિનિટ્સ નુડલ્સ. ક્યારેક ચિંતા થાય છે કે હવે રોટલી વણનારાનું પણ આ લોકો રોટલી નથી વણવાના, મશીન આવી ગયા છે, ખબર છે, રોટલી વણવાના મશીન આવી ગયા છે. આમના હાથમાં ખાલી રિમોટ હશે, નૌકરવાળી હોય ને એમ રિમોટ, બસ આમ આમ કરે કે રોટલી ને રોટલી ઉતરે ત્યાંથી, પછી શાક ને શાક ચડી જાય, વઘાર થઈ જાય ઉતરી જાય, દાળ ભાત બધામાં માળા ગણ્યા જ કરવાના. મારા જેવાને એમ લાગે ઓહો બેન બહુ ધર્મિષ્ટ છે, માળા ગણ્યા કરે છે. જૈનાને છોડીને તમારી ગણાતી માળા એ માળા નથી. નોકરોને ગામવાળીના ભરોસે ઘર સોંપી અને તમે સામાયિક કરો એ સામાયિક નથી. તમારા ઘરમાં તમારા હાથે જૈણા પડાવી જોઈએ. માણસ માણસનું કામ કરે, તમે તમારું કામ કરો. તમારી પાસે જે જૈણાના સંસ્કાર એ માણસોની પાસે હોય ખરા? આંબેલની ઓળીઓ તમારે ત્યાં થાય છે એ વખતે તમારું ધાન્ય કરિયાણું એને વીણે કોણ છે? ગ્રુપ છે, બનાવો એક ગ્રુપ. જે બહેનોએ આજ કામ કરવાનું, 9 દિવસ માટે જેટલું પણ હોય અનાજ વીણવાનું, તમારા ઘર માટે વીણો છે, એમાં તમારો સ્વાર્થ છે. ભગવાનના શાસન માટે તમે જેટલો ભોગ આપશો ને એટલા કર્મ ખપે છે. નહીં થાય, કલ્પ્યા કલ્પ્યાની કોઈ વ્યવસ્થા નહીં રહે. યાદ રાખજો, સાધુઓને ભૂલે ચૂકે પણ અકલ્પ્ય અયોગ્ય અભક્ષ્ય ક્યારેય નહીં વપરાવતા, ક્યારેય નહીં વોરાવતા. અમદાવાદના એક સંઘમાં અમારા મહારાજ ગોચરી ઓરવા ગયા, વોરીને જ્યારે પાછા વળ્યા ત્યારે પાછળ પાછળ એક બેન દોડતા આવ્યા, રડતા રડતા મને કહે કે મારા સાહેબ, જે મહારાજ આવ્યા હતા એમને કહેજો કે પાત્રું અંદર ના મૂકે. મેં શું થયું, રડી પડ્યા. મારી વહુને મેં ના પાડી હતી કે તું આ બાજુ મેં કેળાની ભાજી રાખી છે એ વોરાવજે, એના બદલામાં આ બાજુ જે બટાટાની ભાજી હતી એ વોરાવી. તમારી ગરબડોના કારણે આજે અમારા પાત્રા અભડાવા માંડ્યા છે. ડર એટલો જ છે કે ક્યારેક તમે જાગૃત નહીં હો તો અમારા પેટ પણ અભડાઈ જશે. અમારા મા બાપે છે ને અમને આ કંદમૂળથી 100 યોજન દૂર રાખ્યા હતા. ચીકુ અને બટાટા વચ્ચે શું ફરક હોય ને એની અમને ખબર નથી. અને તમે તમારા દીકરા દીકરીઓને બધું જ ખવડાતા થઈ ગયા. આ બેન જયારે આવ્યા ત્યારે મેં કીધું ચાલો મોટા સાહેબ ને ત્યાં મોટા મહારાજ ની પાસે લઈ ગયો. મોટા મહારાજ કે આખા પરિવારને લાવો. આખા પરિવારને લઈને આવ્યા, પ્રેમથી સમજાવ્યા, બધાને હાથ જોડાવ્યા, પ્રાયશ્ચિત આપ્યું. 8મનું પ્રાયશ્ચિત આ બેને લીધું. મહાત્માના પાત્ર તો અભડાવ્યું, ભલે પેટ નથી અભડાવ્યું. અમારે આ પાત્રાના ટુકડે ટુકડા કરી અને જમીનમાં દાટી દેવા પડે, કારણ કે આની સ્મેલ પણ અમારા પેટમાં ના જવી જોઈએ. તમે બનાવો તો ભૂલ થાય ને, તમારા ઘરમાં જ ના હોય તો આવી ભૂલ થાય ખરી?